समाचारमां आगळ વધી અમદાવાદમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે તેની વચ્ચે હવે હોસ્પિટલ્સ પણ ફૂલ થઈ રહી છે સોલા સિવિલ હોસ્પિટલ પણ અત્યારે ફૂલ થઈ ગઈ હોવાની જાણકારી છે આઈસીયુ વેન્ટિલેટર બેડ એક અઠવાડિયાથી ફૂલ થયેલા છે જ્યારે જનરલ બેડ પણ આજે ફૂલ થઈ ગયા છે સાથે જ ઓક્સિજનનો વપરાશ 1 કરોડ લિટર પરને પાર થઈ ગયો છે કોરોનાના પહેલા ફેઝમાં હાઈએસ્ટ 55 લાખ લિટર રોજનો વપરાશ હતો કોરોનાની જે પ્રકારે સુનામી આવી છે સરકારી હોસ્પિટલમાં પણ હવે બેડ મળવા મુશ્કેલ બની રહ્યા છે આપણી સાથે સોલા સિવિલ હોસ્પિટલના આરએમઓ પ્રદીપભાઈ પટેલ છે તેમની સાથે વાત કરીશું પ્રદીપભાઈ કેટલા દર્દીઓ માટે બેડ તૈયાર ટોટલ કરવામાં આવ્યા છે કેટલા દર્દીઓ છે અને વેન્ટિલેટર ઓક્સિજન અને બાયપેપની શું સ્થિતિ છે ગઈકાલ સુધી આપણે 350 ટોટલ બેડ હતા એમાં આપણે અત્યારે 9th 10th ફ્લોરે બીજું કરી અને એમ કરીએ અને 50 જનરલ બેડ એટલે કે ટોટલ આપણે 400 બેડની કેપેસિટી કરી પણ હજુ ઓક્સિજન બેડ આપણે જે 250 હતા એનાથી એમાં વધારો નથી કરી શક્યા આઈસીયુ બેડ જે 50 છે એમાં વધારો નથી થઈ શકતો આ બંને જે આઈસીયુ બેડ અને ઓક્સિજન બેડ છે એ લગભગ છેલ્લા 6 દિવસથી આપણા ફૂલ જ રહે છે અત્યારે જોઈએ તો આપણા ટોટલ દર્દીઓ સવારે 8 વાગે 362 હતા ટોટલ અત્યારે એ વધીને લગભગ 380 સુધી પહોંચી ગયા છે જનરલ બેડની શું સ્થિતિ છે એટલે જનરલ બેડ પણ હવે અત્યારે હાલ જોવા જઈએ તો 15-20 ખાલી ગણી શકાય ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનની ખપત અગાઉ કેટલી થતી હતી કોવિડ પહેલા અને કોવિડ પછી પ્રથમ ફેઝમાં શું સ્થિતિ થઈ અને હાલમાં શું સ્થિતિ છે હા ઓક્સિજન જે ગણીએ તો લગભગ જુઓ ને મે જૂનમાં પીક હતો એના પછી દિવાળીના ટાઈમે એટલે કે નવેમ્બર ડિસેમ્બર દરમિયાન પણ ફરીવાર પીક આવ્યો એ વખતે આપણું જે ઓટું ઓક્સિજન કન્ઝપ્શન હતું એ વધુમાં વધુ 55 લાખથી 57 લાખ લિટર પર ડે થતું હતું જ્યારે અત્યારે પોઝિશન એ છે કે અત્યારે આપણે દરરોજનું ઓક્સિજન કન્ઝપ્શન 1 કરોડની આસપાસ થાય છે 1 કરોડ લિટર પર ડે જોઈએ તો ઓક્સિજનનો ફ્લો પણ ઓછો થઈ રહ્યો છે પ્રેશરનો પણ પ્રોબ્લેમ આવી રહ્યો છે પ્રેશર કેટલું શા માટે ઓછું આવી રહ્યું છે અને શું પ્રોબ્લેમ હા એનું કારણ એ છે કે જે આપણે ગણીએ છીએ આઈસીયુ બેડ અને ઓક્સિજન બેડ કે જે આપણે કોવિડમાં અત્યારે 300 ટોટલ છે એમાં જે પેશન્ટ છે એમાં જે કન્ઝપ્શન થાય છે એ તો બરાબર છે પણ એના સિવાય અમુક પેશન્ટ એવા છે કે જેમને કોરોનાનો રિપોર્ટ એટ એ ટાઈમ નેગેટિવ બતાવે છે પણ એમને એચઆરસીટી કે એ કરાયેલું હોય એમાં લંગ્સ ઇન્ફેક્શન કે એ ઇન્વોલ્વમેન્ટ બતાવતું હોય તો એવા પેશન્ટને પણ ઓક્સિજન આપવો પડે છે કાં તો એનાથી હાયર સ્ટેજમાં મૂકવા પડે છે એવા પેશન્ટ આપણા જે કોવિડ આઈસીયુ સિવાયના છે આઈસીયુ એમઆઈસીયુ એસઆઈસીયુ એસઆઈસીયુ પીઆઈસીયુ એનઆઈસીયુ આ બધું અત્યારે ફૂલ છે અને તેમાં પણ ઓટું કન્ઝપ્શન થાય છે એના કારણે આપણો લોડ છે એ 1 કરોડ લિટરની આસપાસ રહે છે અત્યારે ટૂંકમાં કહીએ તો હવે સોલા સિવિલ હોસ્પિટલમાં બેડ તો ફૂલ થઈ જ ગયા છે પરંતુ સાથે સાથે ઓક્સિજનની પણ શોર્ટેજ ન થાય તે માટે નવી ટેન્ક રાખવામાં આવી છે રિફિલિંગ પણ અવારનવાર કરવામાં આવી રહ્યું છે જેના કારણે કોઈ પણ પ્રકારે ઓક્સિજનની અછત ન સર્જાય કેમેરામેન તૌસિફ મલિક સાથે જિગ્નેશ પટેલ ટીવી 9 અમદાવાદ